સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓને સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 બાળકોને નિઃશુલ્ક પુસ્તકોનો વિતરણનો પ્રારંભ કરાયો. ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી થતા પુસ્તક વિતરણના કાર્યક્રમમાં આ વખતે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબુક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ થયું છે. આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટ્રસ્ટના ફાઉન્ડર વિજય ઘેલાણીએ કહ્યું કે 10 વર્ષ અગાઉ 40 વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 1,000થી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે. હું પોતે અભ્યાસ પરિસ્થિતિના કારણે કરી શક્યો ન હતો, જેથી બીજા વિદ્યાર્થીઓને પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરીએ છીએ. આજે 51,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ. સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં સેવકીય પ્રવૃત્તિ પ્રસરાવવાની નેમ છે. રિંકલ ઘેલાણીએ કહ્યું કે અમે માત્ર નોટબુક નહીં પરંતુ ધોરણ 1 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપીએ છીએ. સ્ટેશનરીમાં A to Z વસ્તુઓ અપાય છે. નોટબુક, સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા હોય છે, ત્યારે આ વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવા અમે એક સરસ સિસ્ટમ બનાવી છે, જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. દાતાઓ દ્વારા એક કીટથી લઈને તેમની ઈચ્છા સુધીની કીટના દાન આવે છે, જે પ્રમાણે અમે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ. આ સિવાય વડીલોને ભોજન, વિધવાઓને પગભર થવાની સહાય સહિતના ઉમદા કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અમારા હસબન્ડ છે, મારા હસબન્ડ સાથે હું જ્યારથી સ્ટાર્ટ થઈ સંસ્થા ત્યારથી જ હું જોડાયેલી છું. અને અમારું એક મિશન છે કે જે આપણે આ જે ગરીબ બાળકો છે, જેમને મમ્મી પપ્પાને ભણાવવાની નથી તાકાત, તો એમને ચોપડા અને પાઠ્યપુસ્તકો મળી રહે અને આપણા દેશનું ભવિષ્ય સારું રહે એ માટે અમે આ સંસ્થા સ્ટાર્ટ કરેલી. આપણે આમાં જો જનરલી આપણે જોઈએ, કોઈ પણ મંડળ હોય કે એવું કંઈક ગામ તાલુકાનું કંઈ પણ હોય, તો એમાં શું કે બાળકોને 6 નોટબુક કે એવું કંઈક જ આપતા હોય, પણ આપણે પ્રોપર બાળકોને બેગ, કલર, વોટર કલર, પાઉચ, જે લંચ બોક્સ, પાણીની બોટલ સહિત બધું જ પહેલેથી A to Z સ્ટેશનરી પ્રોવાઈડ થઈ શકે એવું જ આપણે કામ કરીએ છીએ. તો એવું છે કે આપણી સંસ્થામાં ઓલું શું કે ઘણીવાર એવું હોય કે ફ્રીમાં હોય તો કોઈ વ્યક્તિની ગણતરી ના રહે, એમ કોઈ પણ આમ લિમિટ ના રહે, એટલા માટે આપણી સંસ્થામાં જે ફર્સ્ટ ટાઈમ ડોનેશન લેવામાં આવે છે એ ડોનેશન આપણે વૃદ્ધોને ભોજન કરાવવામાં યુઝ કરીએ છીએ એમ. તો એ ડોનેશનથી આપણું કાઉન્ટિંગ રહે કે આટલા બાળકોને આપણે આ વર્ષે કીટ રેડી કરવાની છે એમ. તો એ ટાઈપનું છે આપણું. અત્યારે આપણે 3,500 રૂપિયા ડોનેશન છે શરૂઆત કરેલી, ત્યારે તો બસ નોર્મલ જ્યારે 1,100 રૂપિયા સમથિંગ જ હતી, અત્યારે 3,500 રૂપિયા સમથિંગ થયું છે. પણ એ ટાઈપની આપણે ક્વોલિટી પણ સારી યુઝ કરીએ છીએ અને બાળકોને પસંદ પણ આવે છે એમ. સેવક એજ્યુકેશન ટ્રસ્ટમાં વિજયભાઈ સાથે એક તમારી ભૂમિકા, કઈ રીતે ટીમવર્કમાં આગળ કામ કરવા ઈચ્છો છો શિક્ષણ ક્ષેત્રે? હવે એવું છે કે આપણે જે આપણા કાર્યકર્તાઓ છે, આપણા વાલીઓ છે, આપણા જે અમારા સ્ટાફના બધા મેમ્બર્સ છે, એમનો બહુ બહુ ખૂબ ખૂબ આભાર, એમ કે એ લોકોના કામથી અમે લોકો આમાં આગળ વધી શકીએ છીએ. બાકી ટીમ હોય તો જ કાર્ય થાય, એમને તો કંઈ વધારે પડતું થાય નહીં.